નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. ચાલો, તમને બધાને વાર્તા સાંભળવાની તો ખૂબ જ ગમે છે. ગમે છે ને બધાને? હા, તો તમને આજે મજા આવે ને એક વાર્તા કહું છું. એ વાર્તા તો તમે બધાએ સાંભળી જ છે, પરંતુ ફરી પાછી હું તમને આજે એ જ વાર્તા સંભળાવું છું. બધા સાંભળજોમાં ખૂબ મજા આવશે. વાર્તાનું નામ છે મગર અને વાંદરો. તમે બધાએ મગર જોયો છે? જોયો છે? અરે વાહ, અને વાંદરાને પણ જોયો હશે. જોયો હશે ને? હા. તો વાંદરો ક્યાં રહે? ઝાડ ઉપર. અને મગર ક્યાં રહે? પાણીમાં. ચલો, તો આવી જ રીતે એક વાંદરાભાઈ હતા, એક ઝાડ પર રહેતા હતા, અને એક મગરભાઈ હતા, એ તળાવ હતું ને એ તળાવના પાણીમાં રહેતા હતા. હવે તળાવના કિનારે જે જળ હતું ને જે વાંદરાભાઈ રહેતા હતા, એ શેનું જળ હતું? હા, જાંબુનું જળ હતું. અને પેલા મગરભાઈ તો પાણીમાં રહેતા હતા. વાંદરાભાઈ તો જાંબુના ઝાડ ઉપર રહે, રોજ મીઠા મીઠા જાંબુ ખાય, અને ઢળિયા ક્યાં નાખે? નીચે નાખે. હવે નીચે તો શું હતું? જળની નીચે? હા, તળાવ હતું. તળાવમાં પાણી હતું, એટલે એ પાણીમાં મગરભાઈ રહેતા હતા ને, એટલે મગરભાઈ એ ઠળિયા રોજ જ ચૂસતા હતા. એને તો ઠળિયા ચૂસવાની ખૂબ જ મજા આવતી હતી. પછી આમ કરતા કરતા મગર અને વાંદરાભાઈની વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ. તમે લોકો પણ સ્કૂલમાં આવો છો ત્યારે અલગ અલગ છોકરાઓ સાથે તમારી પણ દોસ્તી થાય છે ને? હા, તો આ મગર અને વાંદરાભાઈની તો પાકી દોસ્તી થઈ ગઈ. હવે તો વાંદરાભાઈ રોજ જાંબુ ખાય, અને એના મિત્ર કોણ? મગરભાઈ. મગરભાઈને પણ રોજ જાંબુ ખાવા માટે આપે. એક દિવસ વાંદરાભાઈએ મગરભાઈને બધું તેમના ઘર વિશે પૂછ્યું. પછી મગરભાઈની પત્ની કોણ હતી? મગરીબેન. તો વાંદરાભાઈએ મગરીબેન માટે પણ થોડા જાંબુ આપ્યા. મગરભાઈ તો એ જાંબુ લઈને પોતાના ઘરે જાય છે, અને મગરીબેનને જાંબુ આપે છે. મગરીબેન તો જાંબુ ખાઈને ખુશ ખુશ થઈ ગયા. મગરભાઈ કહે, આજે તો મારો મિત્ર વાંદરાભાઈ છે ને, એમણે તારા માટે જાંબુ આપ્યા હતા, તને ભાવ્યા? મગરીબેન કહે, હા, જાંબુ તો ખૂબ જ મીઠા છે. મગરીબેનને તો જાંબુ ખાટા ખાટા એક વિચાર આવ્યો. હવે એ થયું કે આ જાંબુ આટલા મીઠા છે તો પેલા વાંદરાભાઈ તો આ જાંબુ રોજ ખાય છે, તો આ એનું કોલેજ છે એ કેટલું મીઠું હશે. પછી મગરીબેનને તો વાંદરાભાઈનું કોલેજું ખાવાનું મન થયું. મગરીબેન તો કે મારે તો આવતીકાલે વાંદરાભાઈનું કોલેજું ખાવું છે. મગરભાઈ કહે, અરે તું ગાંડી થઈ ગઈ છે, વાંદરાભાઈનું કોલેજ તો કંઈ ખવાતું હશે. મગરીબેને તો જીદ જ પકડી રાખી કે નહીં, મારે તો વાંદરાભાઈનું કોલેજું ખાવું જ છે. મગરભાઈ તો બિચારા મુશ્કેલીમાં આવી ગયા. બીજો દિવસ થયો, મગરભાઈ તો ફરી પાછા એમના ઘરેથી ક્યાં ગયા? વાંદરાભાઈ પાસે ગયા. પછી મગરભાઈ તો રસ્તામાં વિચારતા હતા કે હવે વાંદરાભાઈને હું મારા ઘરે કેવી રીતે લઈ જાઉં. પછી એમને તો એક યુક્તિ વિચારી, અને મગરભાઈ વાંદરા પાસે જાય છે અને વાંદરાભાઈને કહે છે, અરે વાંદરાભાઈ, આજે તો મારી મગરીએ તમને મારા ઘરે જમવા માટેનું આમંત્રણ આપ્યું છે, એટલે આજે તમારે મારા ઘરે મારી સાથે આવવાનું છે. વાંદરાભાઈ કહે, ના 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 મગરભાઈ, મને કઈ તમારી જેમ પાણીમાં તરતા થોડું આવડે છે. મગરભાઈ કહે, અરે વાંદરાભાઈ, તમે ચિંતા ના કરો, તમે મારી પીઠ ઉપર બેસીને મારા ઘરે આવજો. વાંદરાભાઈ તો ડરવા લાગ્યા. પછી
એમને થયું કે પેલા મગરી બેને આટલા પ્રયત્નથી મને આમંત્રણ આપ્યું છે તો મારે પણ જવું જ જોઈએ. પછી વાંદરાભાઈએ તો ઝાડ ઉપરથી કૂદકો માર્યો અને સીધા ક્યાં બેસી ગયા, મગરભાઈની પીઠ ઉપર. પછી મગરભાઈ તો વાંદરાભાઈને બેસાડીને થોડા આગળ ગયા, બરાબર તળાવના પાણીની વચ્ચે પહોંચ્યા અને મગરભાઈ તો રડવા લાગ્યા. વાંદરાભાઈ કહે, અરે મગરભાઈ તમે કેમ રડો છો? મગરભાઈ કહે, શું કહું વાંદરાભાઈ, મારી મગરી એટલે કે મારી પત્ની તમારું કલેજું ખાવા માંગે છે. વાંદરાભાઈ તો કેવા હતા, બહુ ચતુર હતા. પછી એ પણ થોડા ડરી ગયા, પરંતુ એણે એક યુક્તિ વિચારી અને પેલા મગરભાઈને કહ્યું, અરે મગરભાઈ તમારે મને ઉંઝાણ પર હતો ત્યારે જ કેવું જોઈએ ને, મારું કોલેજ તો હું ઝાડ ઉપર મૂકી આવ્યો છું. મગરભાઈ કહે, એમ તો ચાલો આપણે ફરી પાછા ઝાડ પાસે જઈએ અને તમારું કલેજું લઈ આવીએ. વાંદરાભાઈ તો ફરી પાછા મગરભાઈની સાથે ક્યાં આવ્યા, ઝાડ પાસે આવ્યા અને જીવા ઝાડ પાસે આવ્યા એટલે ફટાક કરીને કૂકો મારીને ઝાડ ઉપર ચડી ગયા. પછી વાંદરાભાઈએ કહ્યું, અરે મગરભાઈ કલેજું તો કઈ ઝાડ ઉપર મુકાતું હશે, હવે હું તમારી સાથે આવ નહીં, આજથી તમારી અને મારી દોસ્તી છૂટી. તો બાળ મિત્રો, તમે બધાએ આગળ પણ સાંભળી છે ને મગર અને વાંદરાની વાર્તા, તો તમને આજે પણ આજ વાર્તા સાંભળવાની ગમી ને, મજા આવી ને? હવે ફરી પાછા આપણે મળશું ત્યારે આવી નવી નવી વાર્તાઓ કરતા રહેશું.